રાજકોટમાં બહુબાળી ભવન ચોક ખાતે આવતીકાલે જંગી જાહેરસભા સંબોધી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે. જંગી જાહેરસભા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. સૌ પ્રથમ તેઓ 16 એપ્રિલે સવારે 9 વાગે શહેરના યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મહાદેવ મંદિરે જશે, જ્યાં મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. જે બાદ તેઓ રેલી મારફત ગુજરાત રાજ્ય બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. આ રેલીમાં તેમની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા ઉપરાંત રાજકોટના મેયર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓની સાથે આ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. મારી ભેગો જ આવ્યો હતો પોણા ત્રણ મહિને. સુરતમાં 7 લોકસભાની બેઠકો આવેલી છે, સાથે 7 લોકસભાના ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક રજૂ કરવાનું શરૂ કર્યું છે. આજે પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા પોતાનું ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે. એ જ રીતે સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, અમરેલી આ લોકસભા બેઠકના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક ભરશે. આવતીકાલે રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરતી વેળાએ જાગનાથ મહાદેવ મંદિરે છે. મહાદેવજીના આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે અહીં આવશે. સરદાર પટેલની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત થઈ સરદાર સાહેબના આશીર્વાદ લઈ સૌ કાર્યકર્તાઓ સાથે એક સભા સ્વરૂપે આયોજન કરી ત્યારબાદ પોતાનું ઉમેદવારી પત્રક અહીંથી રજૂ કરશે. પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યશ્રીઓ, લોકસભાના સભ્ય, રાજ્યસભાના સભ્ય ઉપરાંત જે સામાજિક સેવાના આગેવાનો, ધાર્મિક સંતો વિશાળ સંખ્યામાં સૌ કોઈ ઉપસ્થિત રહેશે.